જામનગર શહેર તથા જિલ્લામાં કોરોનાના બેકાબુ સંક્રમણને પગલે રાજ્યના મહેસૂલ વિભાગ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર જામનગર દોડી આવ્યા હતા. કલેક્ટર કચેરીના સભાખંડમાં પંકજકુમારની અધ્યક્ષતામાં કોરોના સંક્રમણની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, કલેક્ટર રવિશંકર, કમિશનર સતીશ પટેલ તથા હોસ્પિટલના સત્તાધીશો જોડાયા હતા. બેઠકમાં કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં હકારાત્મક અભિગમ કેળવવા મનોચિકિત્સક તથા પેશન્ટ એટેન્ડન્સની વ્યવસ્થા કરવા અંગે વિચાર વિમર્શ થયો હતો. આ ઉપરાંત કોરોનાનો મૃત્યુદર ઘટાડવા અંગે ચર્ચા થઈ હતી. જામનગર જિલ્લામાં નિયમિત કોરોનાના 125 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. જામનગર શહેરમાં જ રોજ 100થી વધુ કેસ સામે આવી રહ્યા છે. આજે પણ શહેરમાં કોરોનાના નવા 104 તથા તે ઉપરાંત જિલ્લામાં વધુ 25 કેસ સહિત સમગ્ર જિલ્લામાં કુલ 129 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 દર્દીઓના મૃત્યુ થયા છે. શહેરમાંથી કોરોનાના 101 દર્દી તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી 15 દર્દીઓને રજા આપવામાં આવી છે. જામનગરની જીજી હોસ્પિટલના કોવિડ વોર્ડ નજીક આવેલ મેડિકલ હોસ્ટેલમાં આગનું છમકલું થયું હતું. હોસ્ટેલના એક રૂમમાં આગ લાગી હતી. આગ મોટું સ્વરૂપ ધારણ કરે એ પહેલાં જ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પૂર્વે જ હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગવાની ઘટના બની હતી. આજે આગનું છમકલું થતાં ફરીથી તંત્રનો જીવ અધ્ધર ચડી ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.